નમસ્તે બાળ મિત્રો, મજામાં છો ને? આજની આપણે ભણવાની શરૂઆત એક ઓમકાર મંત્રથી કરીશું, બરાબર? તમે બધા તમારી જગ્યા પર સીધા બેસી જાઓ. ધીરે ધીરે આંખો ખોલો. તો બાળ મિત્રો, તમારું મન હળવું થઈ ગયું ને? આ ઓમકાર મંત્રમાં ખૂબ જ શક્તિ છે. દરરોજ સવારે વહેલા ઉઠીને આ ઓમકાર મંત્ર બોલીએ તો આપણામાં ખૂબ જ શક્તિ આવે છે અને ભગવાન આપણને શક્તિ પ્રદાન કરે છે, બરાબર? તો ચલો હવે ભણવાની મજા આવશે. હવે મને કહો કે આપણે પાઠ 4 જંગલ બુક એમાં આગળ આપણે શું શું ભણી ગયા કહો? હા, ગીતડું ગાયું, બરાબર છે? પ્રાણીઓને ઓળખ્યા. તો હવે આપણે શું કરવાનું છે? હા, હવે શેનો સમય છે? વાર્તા સાંભળવાનો, બરાબર ને? તો ચલો હું આજે એક તમને સરસ વાર્તા કહેવાની છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. બાળ મિત્રો, ધ્યાનથી વાર્તા જોજો અને સાંભળજો. હવે મને કહો, અહીં ચિત્રમાં શું દેખાય છે? હા, જંગલ. અને તમને ખબર છે જંગલનો રાજા કોણ છે? હા, સિંહ, બરાબર. તો હવે આપણે તેની વાર્તા સાંભળીએ. એક મોટું જંગલ હતું, તે જંગલનો રાજા સિંહ હતો. તે જાતે શિકાર કરે અને ભરપેટ જમે, અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ તેનામાં ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? શિયાળભાઈ કહ્યું, દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળ દુખી થાય એવું નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો જ રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. મેં તો એવું સાંભળ્યું છે કે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ અક્કળ થઈ જાય છે, પણ તેની પૂંછડી તો હલે જ છે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તરત જ તે પૂંછડી હલાવા લાગ્યો. સસલાને સાચી વાતની ખબર પડી ગઈ. તે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવાની રાહ જોતા બેઠા જ રહ્યા. તો જોયું બાળ દોસ્તો, અહીં વાર્તામાં સસલાએ શિયાળ અને સિંહને કેવા મૂર્ખ બનાવ્યા અને પોતાની ચતુરાઈ બતાવી. બાળ મિત્રો, તમે વાર્તા જોઈને
પણ મને કહો કે વાર્તાનું નામ શું છે? હા, તમે બધા હોશિયાર જ છો, તો આ વાર્તાનું નામ તમારે બધાએ જાતે શોધવાનું છે, બરાબર? તો બાળ મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને, બરાબર? તો હવે તમારે ચિત્ર પરથી તમારા ભાઈ બહેન અને મમ્મી પપ્પાને વાર્તા સંભળાવવાની છે, સંભળાવશો ને? ઓકે, ચલો હવે મને કહો કે આ વાર્તા આપણે સાંભળી તેમાં કયા કયા શબ્દો આવ્યા? કહો કહો. હા, પહેલા તો શું આવ્યું? જંગલ. ત્યારબાદ જંગલનો રાજા કોણ છે? સિંહ. અને સિંહની સાથે કોણ હતું? શિયાળ. અને ચતુર બીજું કોણ? હા, સસલું. અને બીજું કોણ? કોઈ નહીં. હા, સાચી વાત છે. હજી પણ બીજા બે ત્રણ શબ્દ યાદ કરો, કયા શબ્દ આવ્યા? હા, સિંહ કેવો થઈ ગયો હતો? ઘરડો, બરાબર ને? અને તેને ભૂખ લાગતી તો સિંહ શું કરતો? શિકાર કરતો, બરાબર? તો આવા તમારે બીજા પણ શબ્દ શોધવાના છે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે વાર્તા સાંભળી, વાર્તામાં આવતા શબ્દો પણ શોધ્યા. તમે શોધ્યા ને? હા, તમે ખૂબ હોશિયાર છો, બરાબર? ટીચર કહે એટલે ફટાફટ તમે કામ કરી જ દો છો. તો હવે આપણે એના પરથી એક નાની પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? તો આપણે તે પણ જોઈ લઈએ. બાળ મિત્રો, અહીં કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં સાચા વાક્ય પાસે હા અને ખોટા વાક્ય પાસે ના લખવાનું છે. શિયાળ જંગલનો રાજા છે. ના. શિયાળ શિકાર કરીને ખાય છે. ના. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. આ વાક્યમાં શું આવશે? હા કે ના? હા. શિયાળ સસલાને મળવા જાય છે. ના. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. ના. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. આ વાક્યમાં શું આવશે? ના. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. ના. હવે છેલ્લો વાક્ય જોઈએ. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. કહો જોઈએ શું આવશે? ના. તો બાળ મિત્રો, આજે મજા આવી ને? આજનો સમય આપણો વાર્તા સાંભળવાનો હતો, ખૂબ મજા આવી ને? ઓકે, પણ હા, મેં તમને કઈક સોંપ્યું હતું. શું કહ્યું હતું? હા, તમારે પણ એ ચિત્ર પરથી તમારા ભાઈ બહેન અને મમ્મી પપ્પાને વાર્તા સંભળાવવાની છે. જોજો, ભૂલતા નહીં. હા, ઓકે, ફરી મળીશું. હું રજા લઉં છું, ત્યાં સુધી મજામાં રહેજો. બાય.